વિદ્યાર્થીઓ, આજે આપણે સ્વાધ્યાય કરીશું. બરોબર, આપણે જે આપણે પહેલા શીખી ગયા વર્ણમાળા પરિચય એટલે કે મૂળાક્ષરનો સચિત્ર પરિચય, બરોબર, એ મેં તમને લખવા આપ્યા હતા હોમવર્ક. હવે આપણે આજે એનો સ્વાધ્યાય કરીશું. આપણે શીખી ગયા કે જે અ આ ઈ બરોબર એ બધાને સ્વર કહેવાય, એ આપણે લખીશું. Thank you.
लेसन चार એટલે કે પાઠ ચોથો સહી શબ્દો કો શબ્દો કી પહેચાન એટલે કે સાચા શબ્દ ની ઓળખ ગાય બરોબર અહીંયા ગાયનું ચિત્ર કરેલું છે અને પેલો શબ્દ છે ગાય આપણે ગાયના સામે સાચાની નિશાની કરીશું
Okay, I said,
હવે પાછળની લાઈન જોઈએ તો સૌ પ્રથમ તો છે સ્ટાર્ટિંગ છે શેનું ચિત્ર છે તો કે આપણે એની ગુજરાતીમાં રીંગણ કરીએ છીએ બરાબર ને આપણે તો ગુજરાતીમાં રીંગણ કરીએ છીએ હવે આપણે જોઈએ કે એની હિન્દીમાં શું કહેવાય હું પહેલા બધાના નામ લખી નાખું છું સામે જે નામ આપ્યા છે એ લખી નાખું છું પછી તમને
नीचे मुद्रा मुद्रा के होय छे मुद्रा नो सफेद सफेद फूल होय बा सफेद नथी आ केवा वर्ण छे पीला वर्ण फूल छे ने शुभ अक्षर छे सूर्यमुखी बा सेनो चित्र छे सूर्यमुखी नो सूर्यमुखी नो फूल होय ई पीला वर्ण होय छे बरोबर तो आपणे आ फूल नी सामे लखसु आ सॉरी आ नाम नी सामे लखसु सूर्यमुखी ना सामे साचा ने निशानी कर दिसु बरोबर कारण के से फूल छे तो के सूर्यमुखी नो खरा शब्द साचा चिन्ह करो बराबर
Y
ए પછી છે જહાજ તો કેવો આવશે તો કે મોટું છે જહાજ આવે એ અને પછી છે લાગી બરોબર અહીંયા આપણે શું કરવાનું છે આપણે ઘોડી ના ઘોડી ને હિન્દી માં શું કહેશું ઘોડી ને હિન્દી માં કહેશું આપણે નામ બરોબર નામ સાથે સાથે નિશાની કરવાની છે હવે એની પછી નું આગળ જે આવે છે એ આપણે પછી ના